दोस्तों सौथी पहली एक्सरसाइज कई रीतना करवानी छे ध्यान थी जुओ अने सांभळो। सौथी पहला तो तमारे कोई गादला में अथवा तमे तमारा बेड ऊपर करी शको, नीचे पण आ रीतना राखीने पण तमे करी शको। तमारा माथानी नीचे ओसीकू राखी देवू अने बन्ने पगने आ रीतना दीवाल ऊपर राखवाना। तमे मोबाइलनो उपयोग पण करी शको आ कसरत करता समये। रात्रे जम्याना अर्धो कलाक बाद 5 થી 10 મિનિટ માટે અથવા 15 મિનિટ માટે તમારે આ રીતના પગને દીવાલ ઉપર રાખવાના। જો તમને ગોઠણનો કે પગનો દુખાવો વધારે હોય તો તમારે 15-20 મિનિટ રાખવાના છે, ત્યારબાદ રેસ્ટ કરીને ફરીથી 5-10 મિનિટ રાખી શકો। આવી રીતના 50 દિવસ સુધી જો તમે સતત કરશો એટલે 100% તમારા પગનો કોઈ પણ પ્રકારનો દુખાવો 100% મટી જશે। આ રીતના કરતા સમયે તમે આ રીતના બંને નખને ઘસી પણ શકો, બંને હાથના નખને ઘસી શકો, જેનાથી વાળ ખરતા અટકે છે। દોસ્તો બીજી કસરત કઈ રીતના કરવાની છે? સૌથી પહેલા તમારે આ રીતના બેસવાનું છે। તમે દિવાલનો ટેકો લઈને, વૃદ્ધ વ્યક્તિ હોય, મોટી ઉંમરના વડીલો છે, તો દિવાલનો ટેકો લઈને આ રીતના બેસવાનું છે। સહારો લઈને તમે પગમાં શૂઝ પહેરી શકો, કારણ કે એનાથી થોડો વજન વધે પગનો, તો એનાથી કસરત કરવામાં સરળતા રહે અને થોડી વધારે તમારું બ્લડ સર્ક્યુલેશન છે સારી માત્રામાં થાય। તો સૌથી બીજી જે કસરત છે તે કઈ રીતના કરવાની? તમારે બંને પગની જે આંગળીઓ છે, મતલબ તમારી જે બંને પગની આંગળીઓ છે તેને તમારા તરફ લાવવાની। કઈ રીતના? આ રીતના તમારે તમારા તરફ ખેંચવાની છે, ત્યારબાદ થોડી આગળ કરવાની, ફરી થોડું આગળ કરવાનું, તમારા સામે ફરીથી લાવવાની। આવી રીતના 10 થી 15 વખત તમે કરો। એક વખત આગળ કર્યા બાદ તમારે 10 સેકન્ડ માટે આ રીતના રોકાવાનું છે। 1 2 3 4 5 6 7 8 9 10 ત્યારબાદ ફરીથી તમારા સામે આંગળીઓને લાવીને 10 સેકન્ડ માટે ફરી રોકાવાનો। 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ કસરત તમારે 10 થી 15 વખત રિપીટ કરવાની છે। અને જો તમને મજા આવે આ કસરત કર્યા બાદ, તમારું બ્લડ સર્ક્યુલેશન વધી જાય અને ગોઠણમાં કે પગમાં દુખાવો થોડો ડિક્રીઝ થાય, ઘટી જાય, તો પછી તમારે આ કસરત છે 20 થી 30 વખત પણ કરી શકો છો। ત્યારબાદ બીજી એક કસરત છે જેમાં તમારે ક્લોકની જેમ તમારા પગને ફેરવવાના છે। આ રીતના તમારે બંને પગને આ રીતના વારાફરતી આ રીતે ફેરવવાના છે। ત્યારબાદ તમે બીજી દિશામાં પણ આ રીતના કરી શકો। જો તમને શૂઝ વડે વ્યવસ્થિત ન થઈ શકતું હોય તો પછી શૂઝ કાઢીને તમે આ રીતના કરી શકો છો। હવે આમાં બેટર થશે, આ રીતના તમે કરી શકો। તમારા પગને આ રીતના રાઉન્ડ રાઉન્ડ તમારે ફેરવવાના છે। આનાથી જે પગનો દુખાવો છે એ 100% ઘટી જશે, મટી જશે, તમને ખૂબ સારું લાગશે। પહેલા દિવસથી જ તમે અનુભવ કરશો કે તમને ખૂબ જ સારો ફાયદો થઈ રહ્યો છે અને તમારા પગ છે એ એકદમ વ્યવસ્થિત થઈ રહ્યા છે। પહેલા દિવસથી જ તમે અનુભવ કરશો કે તમને મજા આવે છે અને પગનો દુખાવો ઘટી રહ્યો છે। તો આ રીતે તમારે 2-3 કસરત મેં બતાવી। હવે ચોથી કસરત જોઈએ। દોસ્તો ચોથી કસરત પણ એકદમ સરળ છે, તમારે કઈ રીતના કરવાનું છે જોઈ લો। ચોથી કસરત એકદમ સરળ છે અને ખૂબ જ સારામાં સારી છે, લોહીનું સર્ક્યુલેશન છે, બ્લડ સર્ક્યુલેશન ખૂબ સારું કરી દેશે। તેના માટે બંને પગને આટલા ઉપર કરો, ત્યારબાદ નીચે લઈ જાઓ। આ રીતના તમારે 10 થી 15 વખત ધીરે ધીરે કરવાનું છે। 20 વખત 30 વખત 40 વખત કરી શકો, ધીરે ધીરે કરવાનું છે। તમારા શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર પણ ધ્યાન આપવાનું છે। આ રીતના તમારે 10 વખત 15 વખત જેટલી તમારી ક્ષમતા છે તમે કરી શકો। હું 20 વખત કરીને બતાવું છું, અત્યારે તમારી સામે 20 ગણીશ। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 તમે ધીરે 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 પણ કરી શકો આ રીતના, અને ફૂલ સ્પીડમાં પણ કરી શકો। આનાથી તમારા પગનું જે લોહીનું જે સર્ક્યુલેશન છે ખૂબ સારી માત્રામાં થશે અને તમારા જે ક્ષમતા મુજબ તમારા જે પગ છે એકદમ મજબૂત થઈ જશે। ત્યારબાદ દોસ્તો પાંચમી કસરત એટલે આ રીતના તમારે કરવાની છે, તમારે બંને પગને આ રીતના એકી સાથે રાખવાના છે। આ રીતે બંને પગ રાખો, હવે બંને હાથને આ રીતે કરીને તમારા પગની નીચે આ રીતના રાખી દો અને તિતલી આસન કહેવાય, બટરફ્લાય આસન,
પતંગિયાનું આસન છે, આ આસન કરવાથી પગના દુખાવા છે 100% ઘટી જાય છે, મટી જાય છે. જે લોકોને સામાન્ય દુખાવા છે, સ્ત્રીઓને વધારે પડતા ઊભા રહેવાના કારણે દુખાવા થતા હોય, એમના દુખાવા છે 100% આ કસરત કરવાથી ઘટી જાય છે. 100% તમને ફાયદો થશે પહેલા દિવસથી જ. ગોઠણના દુખાવા હોય તો પછી ધીરે ધીરે તમે 15-20 દિવસ આ કસરત કરશો એટલે 100% ફાયદો થશે. આગળની કસરતો પણ તમને ખૂબ ફાયદો પહોંચાડશે. તો દોસ્તો, અહીં જેટલી પણ કસરત મેં બતાવી છે એમાં સૌથી પહેલી જે કસરત હતી એ તમારા માટે 100% નહીં 200% ફાયદાકારક સાબિત થશે. જો તમે કરવાનું ચાલુ કરશો અને 20-50 દિવસ સુધી તમે કન્ટિન્યુઅસલી રાત્રે એ કસરત કરશો તો તમને ફાયદો 100% થશે. આ વિડીયોને લાઈક કરી દો.